ફ્રેન્ડ શું છું સંજય તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ તો મિત્રો આજનો જે આપણે ટોપિક છે જેમાં આપણે ચર્ચા કરવાના છીએ એસે એસએસસી જીડીને લગતું આપણે થોડીક માહિતી આજે લેવાના છીએ કે આપણે જે જેને ફોર્મ ભરવાના બાકી છે તો તેણે કઈ મિસ્ટેક ના કરવી જોઈએ અને જે લોકોએ ફોર્મ ભરેલા છે તો એ લોકો પણ આમાં જોઈ શકશે કે આમાં કઈ કઈ ભૂલ થયેલી છે તો એ આગળ જતાં એ ભૂલો ના કરી શકે અને મિત્રો એસી જી જીડીના ગયા જે કટ ઓફ હતું એના વિશે પણ થોડી ચર્ચા કરી લઈએ અને હમણાં જે બે હજાર એકવીસની જે એક્ઝામ છે એના વિશે પણ થોડી ચર્ચા કરી લઈએ તો સર્વપ્રથમ મિત્રો વાત કરીએ તો એસએસસી જીડીનું જે લાસ્ટનું કટ ઓફ હતું મિત્રો તો તેની થોડીક વાત કરી લઈએ આપણે તો મિત્રો જે વેકેન્સી હતી એમાં કુલ વેકેન્સી આપવામાં આપવામાં આવી હતી સાહીઠ હજાર બસો દસ અને એ પ્રમાણે મિત્રો કુલ ફોર્મ ભરાણા હતા પચાસ લાખની આજુબાજુ એટલે કે પચાસ લાખ જેટલા ફોર્મ ભરાયા હતા અને મિત્રો એક્ઝામમાં હાજર રહ્યા હતા ત્રીસ લાખની આજુબાજુ તો મિત્રો જેટલા ફોર્મ ભરાય છે એટલા બધા પણ પરીક્ષામાં હાજર રહેતા નથી તો મિત્રો ટોટલ ફોર્મ ભરાયા હતા પચાસ લાખ અને હાજર રહ્યા હતા ત્રીસ લાખ એવી રીતે મિત્રો જો આ વખતની આપણે કુલ જગ્યાની વાત કરીએ તો પચીસ હજાર બચસો ને એકોતેર છે એને પ્રમાણે જો આપણે વિચારીને ચાલીએ તો સિત્તેર લાખ પ્લસ ફોર્મ ભરાવાની શક્યતા છે કે સિત્તેર લાખ પ્લસ ફોર્મ ભરાઈ શકશે તો અને મિત્રો જો એમાં આપણે વાત કરીએ વિચારી શકીએ તો એક્ઝામમાં કમસે કમ કાંઈ નહીં તો ત્રીસ લાખની ઉપર એટલે કે ચાલીસ લાખ સુધી સ્ટુડન્ટ એક્ઝામમાં તો હાજર રહેશે બીજી મિત્રો વાત કરીએ આમાં આપણે તો પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષા માટે મિત્રો હવે તમારી પાસે બહુ લાંબો ટાઈમ નથી કેમ કે આમાં સંભવિત તમારે નવેમ્બર મહિનામાં પરીક્ષા લેવાની શક્યતા છે એટલે મિત્રો ઓગસ્ટ મહિનો ચાલે છે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર આ નવેમ્બર મહિનામાં અને પરીક્ષા લેવાની શક્યતા છે તો મિત્રો જો તમે તૈયારી કરતા હોય તો તૈયારીમાં થોડી સ્પીડ વધારી દેજો અને બીજી મિત્રો વાત કરીએ તો કોલ લેટર આના આપણે નવેમ્બર છે એટલે એક મહિના પહેલા અથવા તો પંદર દિવસ પહેલા આના કોલ લેટર નીકળવાની શક્યતા છે એટલે મિત્રો સંભવિત તારીખ આપણે કહીએ તો નવેમ્બરમાં પરીક્ષા લઈ શકાશે બાકી કોઈ એવું કોરોના જેવું કંઈ હોય તો પરીક્ષા રદ પણ થઈ શકે પરંતુ સંભાવના એવી છે કે નવેમ્બર મહિનામાં આની પરીક્ષા લઈ શકે અને મિત્રો બીજી એક વાત કરીએ તો આની જે ભરતી હતી એમાં મતલબ મિત્રો એનઆઈએ એસએસએફ અને સોરી એનઆઈએ અને સીઆરપીએફની વેકેન્સી નહીવતા એટલે કે ઝીરો આપવામાં આવી છે તો નવા સૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો સીઆરપીએફની અલગથી વેકેન્સી આવશે કુલ વેકેન્સી આઠસો પિંચોતેરની સંભાવના છે અને એના અલગથી ફોર્મ ભરાશે અને મિત્રો એનો અલગથી તમારે તૈયારી અને ફિઝિકલ બધું અલગથી આવશે જો ઇન્ક્લુડ આમાં કરશે તો તમારે આની સાથે આને ફોર્મનું તો પરીક્ષા પણ લેટ થશે અને આની સાથે એનું જોડાઈ જશે પરંતુ સીઆરપીએફની અલગથી વેકેન્સી આવવાની વાત છે એવી રીતે બીજી જો મિત્રોએ ખુશખબર આપું તો આરપીએફની વેકેન્સી પણ બહુ જલ્દી જ આવવાની શક્યતા પણ છે તો ચાલો મિત્રો હવે હું આપણે એ જોઈએ કે આપણા એસએસસી જુડીનું જે ફોર્મ ફરીમાં કઈ ભૂલ ના થવી જોઈએ જેથી કરીને આપણું ફોર્મ રિજેક્ટ ના થાય તો મિત્રો હાલો એ હવે હવે જોઈએ જે પેલી ભૂલ છે તે મોસ્ટ ઓફલી સ્ટુડન્ટ કરતા હોય છે તો જો આમાં હું તમને બતાવું કે ઘણા લોકો શું કરતા હોય છે કે કટ ઓફ જોતા હોય છે કે ક્યાં સ્ટેટનું કટ ઓફ કેટલું રહ્યું છે અને એ પ્રમાણે એ લોકો ફીલ કરી દેતા હોય છે પરંતુ મિત્રો એ ભૂલ ક્યારેય ન કરવી જો તમે ગુજરાત સ્ટેટના હોય તો તમારે ગુજરાત સ્ટેટ જ સિલેક્ટ કરવું કારણ કે જ્યારે તમારો ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે ત્યારે તમારો ડોમિસાઇલ સર્ટિફિકેટ તમારે ગુજરાતનું રજૂ કરવું પડે છે એટલે મોસ્ટ ઓફલી ગઈ જે ભરતી હતી એમાં મોસ્ટ ઓફલી લોકોએ શું કર્યું કે જ્યાં કટ ઓફ બહુ જ નીશું જતું હતું ત્યાં બધા લોકોએ ફોર્મ ભરી નાખ્યા હતા પરંતુ એ લોકો જ્યારે ડોક્યુમેન્ટ

ઘણા લોકો અને ઘણા મિત્રો વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે કે પોતે ફોર્મ ફિલ કરતા હોય અથવા તો કોઈ સાબેર કાફીમાં ફોર્મ ફિલ કરતા હોય તો એ લોકો તેના આધાર કાર્ડ પ્રમાણે બધી ડિટેલ નાખતા હોય છે પરંતુ મિત્રો એવું નહીં કરવું તમારે તમારે જે ટેન્થની માર્કશીટ હોય છે એ મુજબ જ તમારે ત તમારું નામ તમારી જન્મ તારીખ તમારું ફાધરનું નામ અને મધરનું નામ તો જો ટેન્થની માર્કશીટમાં ગુજરાતમાં મિત્રો ફાધર કે મધરનું નામ તો નથી હોતું પરંતુ જન્મ તારીખ અને તમારું ફૂલ નેમ હોય છે તો એ પ્રમાણે તમારે નામ ફિલ કરવું નહીં એ અહીંયા નીચે હશે એ પ્રમાણે તમારું ફોર્મ કેન્સલ કરી દેવામાં આવશે ત્રીજા પોઈન્ટ જે ખાસ પોઈન્ટની મિત્રો વાત કરીએ તો જો તમે ફોર્મ ફિલ કરતા હોય ત્યારે તમે જે ફોટો અપલોડ કરતા હોય મિત્રો તો ફોટો તમે અપલોડ કરો એ મિનિમમ મે તમારે કમસે કમ એટલે કે ત્રણ મહિનાની અંદરનો ફોટો તાજેતરનો હોવો જોઈએ એ ત્રણ મહિનાથી વધારાનો ફોટો હશે તો તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે મિત્રો એ કે તમારે ફોટાની છે તમારે ડેટ પી એટલે કે ડેટ ઓફ ફોટોગ્રાફી તો તમે જે દિવસે ફોટો ખીચ તમે ફોર્મ ભરતા હોય એ દિવસની તમારી ડેટ તમારે ફિલ કરવાની છે જે તમે કોમ્પ્યુટરમાં પેઇન્ટની મદદથી કે મોબાઈલની ગેલેરીમાં તમે એડિટ કરીને તમારી રીતે પણ ફિલ કરી લખી શકો છો પરંતુ મિત્રો તમારે ત્યાં ડીઓ બી મિત્રો લખી નાખતા ડીઓ બી ડેટ ઓફ બર્થ જન્મ તારીખ ત્યાં ફિલ કરવાની નથી તમે જે દિવસે ફોર્મ ફિલ કરતા હોય એની તમારે તારીખ અથવા તમે જે દિવસે ફોટો તાજેતરનો પાડ્યો હોય એ દિવસની તારીખ તમારે ફિલ કરવાની છે જો મિત્રો તમારે તારીખ આમાં ફિલ ન હોય તો એ લોકોએ લખેલું છે કે તમારું ફોર્મ છે તે રિજેક્ટ કરવામાં આવશે ગઈ ભરતીમાં એવું હતું કે તારીખ નથી એ લોકોના પર કોલ લેટર આવ્યા હતા પરંતુ અહીંયા સ્પષ્ટ લિચર્યું છે કે એપ્લિકેશન વિથ આઉટ ધ ડેટ પ્રિન્ટેડ ઓર ધ ફોટોગ્રાફ વિલ બી રિજેક્ટેડ એટલે આ એક પણ ભૂલ કરવી જોઈએ નહીં ત્યારબાદ બીજી મિત્રો હવે વાત કરી લઈએ આપણે તો કે તમારું ફોર્મ છે તે સબમિટ થઈ ગયું છે કે નહીં એ તમારે કન્ફર્મ કરી લેવાનું છે અને બીજી વાત કે જે લોકો ઓબીસી સમાજમાં આવતા હોય છે અને જનરલ સમાજમાં આવતા હોય છે તો એ લોકોને ખાસ કરીને એ ચેક કરી લેવાનું છે કે મારી ફી ભરેલી છે કે નહીં ઘણા લોકો શું ફોર્મ ભરી જતા હોય છે અને પ્રિન્ટ સેવ કરી લેતા હોય છે પરંતુ એ પોતાની ફી ભરવાનું ભૂલી જતા હોય છે તો મિત્રો છેલ્લી તારીખ પહેલાં તમે ફી ભરી લેજો નહીં ત્યારે તમારો કોલ લેટર પણ આવશે નહીં એટલે તમારું ફોર્મ અધૂરું ગણાય છે અને એસસી એસટી જેવું હોય કે જેને સલણ નથી હોતું એ લોકોને પણ ખાસ ચેક કરી લો કે પોતાનું ફોર્મ સબમિટ થયેલું છે કે નહીં ત્યારબાદ શું કે ઘણા મિત્રો ગયા વર્ષની જેમ તૈયારી કરતા હોય છે પરંતુ ફોર્મ સબમિટ નથી થયું એટલે લાસ્ટમાં કોલેટર જ આવતા નથી